ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ટુડે વી વીલ ડિસ્કસ અબાઉટ ચેપ્ટર થ્રી તો આજે આપણે ચેપ્ટર થ્રી જઈ સ્ટાર્ટ કરીશું નર્સિંગ મેનેજમેન્ટ વિથ ડિસીઝ એન્ડ ડિસર્ડર ઓફ ઇન્ટીગમેન્ટ્રી સિસ્ટમ આપણે થર્ડ ચેપ્ટર છે સ્ટાર્ટ કરીશું તો થર્ડ ચેપ્ટરનું નામ શું છે તો કે નર્સિંગ મેનેજમેન્ટ વિથ ડિસીઝ એન્ડ ડિસઓર્ડર ઓફ ઇન્ટિગ્યુમેન્ટરી સિસ્ટમ એટલે કે ઇન્ટ્યુ ઇન્ટિગ્યુમેન્ટરી સિસ્ટમ છે એનું ડિસીઝ જોવાના છે કયા પ્રકારના રોગ છે એ જોવાના છે અને એનું કેવી રીતે નર્સિંગ મેનેજમેન્ટ કરવાનું છે એ આપણે આ ચેપ્ટરમાં જોઈશું તો ઇન્ટિગ્યુમેન્ટરી સિસ્ટમ એટલે કે સ્કિન ડિસઓર્ડર એટલે કે કોઈ પણ પ્રકારના સ્કીનમાં કયા કયા ડિસીઝ જોવા મળે છે એ જોવાનું છે અને એના ડિસીઝને આપણે એનું મેનેજમેન્ટ કેવી રીતે કરશું એ જોવાનું છે તો આ ચેપ્ટરમાં છે મોસ્ટલી થર્ડ ચેપ્ટર છે એમાં સ્કીન ડિસીઝ જોઈશું તો સ્કીન ડિસીઝ આપણે આગળ જોઈશું પણ અત્યારે આપણે જોઈએ કે એની અસેસમેન્ટ કેવી રીતે કરવાનું છે સ્કીનનું તો આપણે ફર્સ્ટ જોઈશું નર્સિંગ અસેસમેન્ટ તો કોઈ પણ આપણી કોઈ વ્યક્તિ છે એ આપણી આગળ આવે છે સ્કિન ડિસીઝને કોઈ પણ રિલેટેડ સ્કીનને લઈને તો આપણે એનું પહેલાં કેવી રીતે નર્સિંગ અસેસમેન્ટ કરવાનું છે એ જોવાનું છે તો ફર્સ્ટ જોઈશું નર્સિંગ અસેસમેન્ટ તો નર્સિંગ અસેસમેન્ટમાં હેલ્થ હિસ્ટ્રી ચેક કરવાની છે તો હેલ્થ હિસ્ટ્રીમાં શું જોઈશું તો કે જીયોગ્રાફિકલ ઓર આઇડેન્ટિફિકેશન ડેટા એટલે કે એનો બાયોડેટા જોવાનું છે અથવા તો એનું પર્સનલ હિસ્ટ્રી જોવાનું છે એનું એમાં શું પૂછવાનું છે જીઓગ્રાફિકલ એ ડેમોગ્રાફિક ડેટામાં તો કે એનું નામ પૂછવાનું છે નેમ એજ સેક્સ મરેટલ સ્ટેટસ અને એડ્રેસ પૂછવાનું છે કે એનું નામ શું છે એની ઉંમર કેટલી છે એની મેલ છે કે ફિમેલ છે અથવા તો મેરિડ છે કે અનમેરિડ છે અને એનું એડ્રેસ પૂછવાનું છે કે કયા એરિયામાં રહે છે અને અથવા તો કેવા એરિયામાં એ વર્ક કરે છે ત્યારે એની નેક્સ્ટ પ્રેઝન્ટ હિસ્ટ્રી પૂછવાની છે અને ચીફ કમ્પ્લેન પૂછવાની છે કે પેશન્ટ જ્યારે આપણી આગળ આવ્યું છે તો એ કંઈ કમ્પ્લેન લઈને આવ્યું છે અથવા તો એની જે કમ્પ્લેન છે એ કંઈ પ્રેઝન્ટ છે એના બોડીમાં એ જોવાનું છે તેમાં શું જોવાનું છે તો કે લોસ ઓફ હેર એને પૂછવાનું એ પ્રેઝન્ટ ઇલનેસ પૂછવાની છે કે હેર લોસ થાય છે કે નહીં અથવા તો કલર ચેન્જિનિંગ સ્કીન એન્ડ હેર એટલે કે સ્કીનનો કલર જોવાનો છે હેરનો કલર જોવાનો છે કે હેર એન્ડ સ્કીનમાં કલર ચેન્જીસ છે જોવા મળે છે કે નહીં તેને ઇચિંગ એટલે કે ખંજવાળ આવે છે કે નહીં ચેક કરવાનું છે જે સ્કિન ડ્રશિસ જોવાના છે એટલે કે સ્કીન ઉપર કોઈપણ પ્રકારના ચાંબા કે ડાઘ જોવા મળે છે કે નહીં એ જોવાનું છે સ્કિન ડ્રશિસ મીન્સ કે ડાગ અથવા તો ચાંબા તેને ડ્રાયનેસ ઓફ સ્કીન એટલે સ્કીન જોવાની છે ને કેવી થઈ ગઈ છે ડ્રાય એકદમ સૂકી થઈ ગઈ છે કે એકદમ આમ ખંજવાળ આવતી હોય તો સ્કીન એકદમ કેવી થઈ જશે સૂકી થઈ જશે છે જેવી શિયાળામાં જોવા મળશે એવી સ્કીન જોવા મળશે તો જોવાની છે ડ્રાયનેસ ઓફ સ્કીન એટલે કે સ્કીન ઉપર ડ્રાયનેસ છે કે નહીં એ જોવાનું છે તો આજે પ્રેઝન્ટ ઇન ચીફ કમ્પ્લેનમાં પૂછવાનું છે દેન પાસ્ટ હિસ્ટ્રી પૂછવાની છે એની કે એને પાસ્ટમાં કોઈપણ પ્રકારની મેડિકલ હિસ્ટ્રી હતી સર્જિકલ હિસ્ટ્રી છે અથવા પર્સનલ હિસ્ટ્રી છે ફેમિલી હિસ્ટ્રી છે કે નહીં પાસ્ટ હિસ્ટ્રીમાં પૂછવાનું છે કે કોઈ મેડિકલ હિસ્ટ્રી એટલે કે તમે કોઈપણ પ્રકારની પહેલાં મેડિસિન લેતા કે નહીં અથવા તો એની સર્જિકલ હિસ્ટ્રી પૂછવાની છે કે કોઈપણ પ્રકારની સર્જરી કરાવેલી છે કે નહીં અથવા ફેમિલી હિસ્ટ્રી પૂછવાની છે કે ફેમિલીમાં કોઈને કોઈ સ્કિન ડિસીઝ છે કે નથી એવું પૂછવાનું છે તેમ પર્સનલ હિસ્ટ્રી પૂછવાની છે કે તમે કઈ જગ્યાએ રહો છો કે કેવી રીતે તમે તમારા પર્સનલ મેન્ટેન કરો છો એ બધું છે કેવો ડાયટ લ્યો છો એ બધું એને પર્સનલ હિસ્ટ્રીમાં પૂછવાનું છે તો એના પરથી બી આપણને ખબર પડશે કે એને સ્કિન ડિસીઝ કયા કયા રીઝનથી થયો છે તે ફિઝિકલ એક્ઝામિનેશન કરવાનું છે તો ફિઝિકલ એક્ઝામિનેશનમાં શું કરવાનું છે તો કે ઇન્સ્પેક્શન કરવાનું છે એટલે કે પેશન્ટની સ્કીન છે એમાં જોવાની છે ઇન્સ્પેક્શન કરવું એટલે કે ચેક કરવું જોવું તો ઇન્સ્પેક્શનમાં શું કરવાનું છે તો સ્કીન ઉપર તો કે સ્કીનનો કલર જોવાનો છે કે સ્કીનનો કલર ચેક કેવો છે તે સાઇનોસિસ છે કે નથી જોવાનું એટલે કે સ્કીન જે છે એ બ્લૂશ કલરની થઈ ગઈ છે કે નથી થઈ સાઇનોસિસ કોને કહેવાશે તો કે લેક ઓફ ઓટો ઇન ધ બોડી એટલે કે બોડીમાં જો ઓટોનું લેવલ છે એ ઓછું હોય છે તો એના લીધે છે સ્કીન એકદમ બ્લુશ થઈ જશે એટલે એને કહેવામાં આવશે સાઇનોસિસ તો બોડીમાં સાઇનોસિસ છે કે નહીં એ ચેક કરવાનું છે દેન ડ્રાયનેસ એન્ડ સ્વેટિંગ એટલે કે સ્કિન જોવાની છે સ્કિન ડ્રાય થઈ ગઈ છે અથવા તો સ્કીન ઉપર પસીનો થાય છે કે નહીં એટલે કે સ્વેટ છે કે નહીં એ ચેક કરવાનું છે દેન હેર ડિસ્ટ્રીબ્યુશન એન્ડ કલર એટલે જોવાનું છે કે હેરનો કલર કેવો છે અને હેર ડિસ્ટ્રિબ્યુશન કેવું છે દેન ડેન્ડ્રોફ ઓન સ્કાલ્પ એટલે કે માથામાં જોવાનું છે કે કોઈ પણ ડેન્ડ્રોફ છે કે નથી એટલે કે ખોડો છે કે નથી એ જોવાનું છે દેન હેર લોસ થાય છે કે નહીં એ જોવાનું છે દેન પેડિક્યુલોિસ ઓન સ્કાલ્પ એટલે કે માથામાં જૂ છે કે નહીં એ જોવાનું છે દેન કલર ઓફ નેલ એટલે કે નેલનું કલર ચેક કરવાનો છે તો આ હતું ફિઝિકલ એક્ઝામિનેશન એટલે કે ફિઝિકલ એક્ઝામિનેશનમાં ઇન્સ્પેક્શનમાં કઈ કઈ વસ્તુ જોવાની છે નેક્સ્ટ આપણે જોઈશું પાલ્પેશન તો પાલ્પેશનમાં શું જોવાનું છે તો કે પેશન્ટનું ટેમ્પરેચર જોવાનું છે નેક્સ્ટ એને એડીમાં છે કે નહીં એટલે કે પેશન્ટને બોડી પર સોજો આવ્યો છે કે નહીં એ જોવાનું છે દેન ક્લેમ્બિંગ ઓફ ફિંગર એટલે ક્લેમ્બિંગ ઓફ ફિગર એટલે કે શું આવશે તો કે ક્લેમ્બિંગ ઓફ ફિંગરમાં શું જોવાનું છે તો કે એને છે એ કોઈ એક પ્રકારનો છે એ સ્કીન ડિસીઝ છે એમાં શું થશે તો કે કોઈપણ પ્રકારની જો ઇન્જુરી થઈ હોય એટલે કે સ્પોર્ટ્સને લઈને કોઈપણ પ્રકારની ઇન્જુરી થઈ હોય કોઈ રમત રમતા હોય અને ઇન્જુરી થઈ હોય તો ફિંગરમાં છે એ મિડલ ફિંગર છે અને રિંગ ફિંગર છે એમાં શું જોવા મળશે સ્વેલિંગ જોવા મળશે એને કહેવામાં આવશે ક્લેમ્બિંગ ઓફ ફિંગર એટલે કે મિડલ ફિંગર અને લિંક રિંગ ફિંગર ઉપર સ્વેલિંગ આવું પ્રેશર ઓફ ટેન્ડરનેસ એટલે કે જ્યાં કોઈપણ પ્રકારનું સ્કીન હોય ત્યાં પ્રેશર આપવાથી જો એને પેઇન થતું હોય તો એને કહેવામાં આવશે પ્રેશર્સ ઓફ ટેન્ડરનેસ તો આ વસ્તુ છે પાલ્પેશનમાં ચેક કરવાની છે એટલે કે ટેમ્પરેચર જોવાનું છે એને કોઈપણ પ્રકારનું સ્વેલિંગ છે કે નહીં જોવાનું છે દેન ક્લેમ્બિંગ ફિંગર એટલે કે મિડલ ફિંગર અને રિંગ ફિંગરમાં સ્વેલિંગ છે કે નહીં જોવાનું છે એન્ડ પ્રેશર ઓફ ટેન્ડરનેસ એટલે કે જ્યાં સ્કિન ડિસીઝ થયો છે ત્યાં પ્રેસ કરતાં આપણે આંગળથી પ્રેસ કરવાનું છે જો એને પેઇન થાય તો એનું છે એ ટેન્ડરનેસ જોવા મળશે એટલે કે પેઇન છે એ એનામાં પ્રેઝન્ટ છે તો આ હતું ઇન્સ્પેક્શન અને પાલપેશર નેક્સ્ટ આપણે એના ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશન કયા કયા કરાવશું સ્કિન ડિસીઝવાળાને તો એ આપણે જોઈએ તો ફર્સ્ટ છે પેચ ટેસ્ટ

તે પેચને શું કરવાનું છે સ્કિન ઉપર લગાડવાનું છે અને સ્કિન ઉપર લગાડીને શું કરવાનું છે થોડીક વખત રાખવાનું છે અને એ જે પેચ રેડીમેડ આવશે એનો એમાં શું આવશે લિક્વિડ આવશે એક પ્રકારનું લગાડેલું અને એને શું કરવાનું છે સ્કિન ઉપર રાખવાનું છે અને થોડીક વખત રાખ્યા પછી એને રિમૂવ કરી દેવાનું છે ત્યાંથી એ પેચને અને પછી જોવાનું છે કે સ્કિન ઉપર કોઈ પણ પ્રકારનું ચેન્જીસ આવે છે કે નથી આવતું જો એ પેચ લગાડ્યા પછી સ્કીન છે એ નોર્મલ રહેતી હોય તો એ છે એમાં એલર્જીક રિએક્શન છે એ પેશન્ટને હશે નહીં અને જો એ પેચ લગાડ્યા પછી પેશન્ટને કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ આવશે તો એમ સમજી જવાનું કે પેશન્ટને છે એ એલર્જી છે એટલા માટે છે એ પેચ ટેસ્ટ કરવામાં આવે છે નેક્સ્ટ સેકન્ડ છે કલ્ચર ટેસ્ટ તો કલ્ચર ટેસ્ટ છે તે નથી થાય છે તો કે આ ટેસ્ટમાં બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે અને ચેક કરવામાં આવે છે કે બ્લડમાં બેક્ટેરિયલ ફંગલ એન્ડ વાયરલ ઇન્ફેક્શન છે કે નહીં એ જોવામાં આવે છે તો કલ્ચર ટેસ્ટ શું કામ કરવામાં આવે છે કલ્ચર ટેસ્ટ એમાં એમાંથી થાય છે તો કે બ્લડમાંથી તો કે બ્લડ લઈને શું કરવાનું છે તો એમાં જોવાનું છે કે કયા બેક્ટેરિયા છે અથવા તો કયા વાયરસ છે અથવા તો કયો ફંગસ છે એ જોઈ અને જોવાનું છે કે કયા બેક્ટેરિયા વાયરસ અથવા તો ફંગસથી ઇન્ફેક્શન લાગ્યું છે તે નેક્સ્ટ છે પંચ ટેસ્ટ તો કે આ ટેસ્ટમાં બાયોપ્સી લેવામાં આવે છે અને બાયોપ્સી ડર્મિસ લેયરમાંથી બાયોપ્સીનું સેમ્પલ લેવામાં આવે છે તો પંચ ટેસ્ટ કોને કહેવામાં આવશે તો કે સ્કિનમાં ડર્મિસ અને એપી ડર્મિસ એમ બે લેયર હોય છે તો એમાંથી છે એ ડર્મિસ લેયરમાંથી બાયોપ્સી કરવાની છે અને બાયોપ્સી લઈ અને શું કરવાનું છે એનું સેમ્પલ લેવાનું છે અને સેમ્પલમાં પછી જોવાનું છે કે એને કયા પ્રકારનું સ્કીન ડિસીઝ છે તો એને કહેવામાં આવશે પંચ ટેસ્ટ કે ડર્મિસ લેયરમાંથી બાયોપ્સી કરી અને જે સેમ્પલ લેવામાં આવે છે એને કહેવામાં આવશે પંચ ટેસ્ટ નેક્સ્ટ સ્ટેપ ફોર શેવ કરવાનું છે તો કે શેવ એટલે કે આ ટેસ્ટમાં શેવ કરવામાં આવે છે અને જો જોવામાં આવે છે કે કોઈ એલર્જી છે કે નહીં એટલે કે પેશન્ટને શેવ કરવાની છે અને શેવ કરીને શું જોવાનું છે જો એને કદાચ એલર્જી હશે તો તમે એને બ્લેડથી શેવ કરશો તો તરત જ છે એનું એલર્જીક રિએક્શન છે એ દેખાશે એટલા માટે એને છે એ શેવ કરવાનું છે અને જોવાનું છે કે કોઈ એલર્જીક રિએક્શન છે કે નથી તો આના આ ડાયગ્નોસ્ટિક ઇવોલ્યુશન ઓફ ધ ઇન્ટુમિગેટે સિસ્ટમ એટલે કે સ્કિન ડિસીઝના કોઈ પણ જે ડાયગ્નોસ્ટિક ઇવોલ્યુશન કરવામાં આવે છે ને આપણે ફર્સ્ટ જોયું પેચ ટેસ્ટ છે કલ્ચર ટેસ્ટ છે પંચ ટેસ્ટ છે અને શેવ કરવાનું છે તો આપણે ઇન્ટીગ્યુમેટિવ સિસ્ટમને શું જોયું કેવી રીતે એ પેશન્ટનું અસેસમેન્ટ કરવાનું છે અને કયા કયા પ્રકારના છે એ એની હિસ્ટ્રી લેવાની છે અને હિસ્ટ્રીમાં શું સ્કિનને રિલેટેડ જોવાનું છે જોયું અને ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુશન ઓફ ધ સ્કીન એટલે કે સ્કીન માટે કયા કયા પ્રકારના ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશન આવે છે એ આપણે જોયા નેક્સ્ટ આપણે જોઈશું ડિસઓર્ડર એટલે કે સ્કિનના ડિસીઝ છે એ સ્ટાર્ટ કરીશું તો ફર્સ્ટ ડિસીઝ છે સ્કીન લેશિસ તો સ્કીન લેશિસ શું છે તો કે આ કન્ડિશનમાં સ્કીનના ટિશ્યુ ટીશ્યુ એબનોર્મલ ગ્રોથ કરીને ડેમેજ થાય છે અને સ્કીનમાં લેશન જોવા મળે છે તો સ્કિન લેશન કોને કહેવામાં આવશે તો કે કન્ડિશનમાં શું થાય છે તો કે સ્કીનના ટિશ્યુ એટલે કે સ્કીન ઉપર આવેલ જે ટિશ્યુ છે એ કેવાય થશે એબનોર્મલ થશે એ કામ કમ્પ્લીટ અથવા તો પ્રોપર કામ કરશે નહીં અને એના લીધે શું થતા જશે ટિશ્યુ છે એ ડેમેજ થતા જશે એ જે ટિશ્યુ ડેમેજ થશે એના લીધે જે લેશન બનશે એને કહેવામાં આવશે સ્કીન લેશન એટલે કે શું થશે એમાં ટિશ્યુ ડેમેજ થશે તો જે ટિશ્યુ ડેમેજ થઈ ગયા છે ને એ ટિશ્યુ ડેમેજ થશે એ શું થશે એનો બહાર નિકાલ થશે નહીં તો એને એ શું કરશે ટિશ્યુ છે એ ડેમેજ થઈ ગયા હશે તો ત્યાં સ્કીન ઉપર ને સ્કીન ઉપર રહેશે તો શું થશે ત્યાં ઇન્ફેક્શન લાગશે અને લેશન પડશે એટલે કે ડાગ પડી જશે ચાંબા જેવું પડશે એને કહેવામાં આવશે સ્કીન લેશન કે જે બોડીના ટિશ્યુ ડેમેજ થવાથી જોવા મળે છે એટલે કે બોડી ઉપર ચાંબા જોવા મળે છે અથવા તો સ્કીન ઉપર ચાંબા જોવા મળે છે એને કહેવામાં આવશે સ્કીન લેશન અને શેના લીધે થાય છે તો કે ટિશ્યુ ડેમેજ થવાથી એની ઇડિયોલોજી જોઈએ કે સ્કેના લીધે છે એ ટિશ્યુ ડેમેજ થાય છે તો ફર્સ્ટ છે ઇન્ફેક્શન એટલે કે કોઈપણ પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન લાગ્યું હોય બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગ્યું હોય ફંગલ ઇન્ફેક્શન લાગ્યું હોય તો એના લીધે શું થશે ટિશ્યુ છે એ ડેમેજ થશે અને ડેમેજ થશે તો એના લીધે સ્કીન લેશન જોવા મળશે તે એલર્જીક સેન્સિટિવિટી એટલે કે કોઈ પણ પ્રકારની એલર્જી હશે તો દેન ડાયાબિટીસ એટલે કે ડાયાબિટીસ વધારે પ્રમાણમાં જો હશે તો એના લીધે છે એ બેક્ટેરિયલ ગ્રોથ વધી જશે અને બેક્ટેરિયલ ગ્રોથ વધવાથી એના લીધે શું થશે ટિશ્યુ ધીરે ધીરે જે ડેમેજ થશે અને ડેમેજ થવાના લીધે સ્કીન લ્યુશન જોવા મળશે દેન ફેમિલી હિસ્ટ્રી એટલે કે ફેમિલીમાં જો કોઈને હોય તો વારસાગત આવવાની શક્યતા છે એ વધી જાય છે દેન ઓટો ઇમ્યુન ડિસોર્ડર ઓટો ઇમ્યુન ડિસોર્ડર એટલે કે ઇમ્યુન ડિસોર્ડર એટલે કે ઇમ્યુનિટી સિસ્ટમને લગતા કોઈ જે ડિસોર્ડર છે ઈ જો ડિસીઝ એને થયા હોય તો એના લીધે છે સ્કિન લેશન જોવા મળે છે દેન બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય અથવા તો વાયરલ ઇન્ફેક્શન હોય તો એના લીધે સ્કીન લેશન જોવા મળશે દેન એના સાઇન સિમ્ટમ્સ શું છે તો કે લક્ષણો શું છે સ્કિન લેશનના તો ફર્સ્ટ છે ઇચિંગ એટલે કે ખંજવાળ આવી ઇચિંગ મીન્સ ખંજવાળ આવી એટલે કે ત્યાં છે ખંજવાળ આવશે રેડનેસ ઓફ સ્કીન એટલે કે સ્કીન કેવી થઈ જશે એકદમ રેડ થઈ જશે સ્કીન એકદમ લાલ કલરની થઈ જશે then irritation એટલે ઇરિટેશન એટલે કે ત્યાં ખંજવાળા આવશે અને શું થશે ત્યાં ગમશે ને એવું થશે એટલે કે ઇરિટેટ થશે then સ્વેલિંગ જોવા મળશે એટલે કે સોજો જોવા મળશે એના ઉપર એને એ ભાગ કેવો થઈ ગયો છે એકદમ સ્વેલિંગ થઈ ગયું છે ખંજવાળ્યું હશે એટલે સ્કીન એકદમ રેડ થઈ જશે એના લીધે ઇરિટેશન થશે અને ત્યાં સ્વેલિંગ જોવા મળશે તો આ ત્યાં એન્ડ સિમ્ટમ્સ ઓફ ધ સ્કીન લેશન દેન નેક્સ્ટ એનું મેનેજમેન્ટ એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું છે કેવી રીતે અટકાવવાનું છે તો ફર્સ્ટ છે મેડિકલ મેનેજમેન્ટ એટલે કે મેડિકલ મેનેજમેન્ટને શું આપવાનું છે એને તો કે એન્ટિબાયોટિક થેરાપી એટલે કે એન્ટિબાયોટિક મેડિસિન આપવાની છે કે જેથી કરીને જે વાયરલ અથવા તો બેક્ટેરિયલ છે અથવા તો ફંગલ ઇન્ફેક્શનના લીધે જે સ્કીન લેશન જોવા મળ્યા છે એ છે એ અટકી જશે એન્ટિબાયોટિક શું કામ કરે છે તો કે આપણા બોડીમાં આવેલા બેક્ટેરિયા વાયરસ છે એને નાશ કરશે જો એન્ટિબાયોટિક આપણે લઈશું અને એન્ટીબાયોટિક આપણે પેશન્ટને આપીશું અને આપ્યા પછી છે એ શું થશે એન્ટીબાયોટિક તો કે પેશન્ટના બોડીમાં આવેલા વાયરસ છે બેક્ટેરિયા છે એનો નાશ થશે અને એના લીધે છે એ સ્કીન લેશન શું થશે અટકી જશે એના માટે થઈને એન્ટીબાયોટિક આપવી જરૂરી છે દેન એનું નર્સિંગ મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું છે તો ફર્સ્ટ છે અસેસ પેશન્ટ કન્ડિશન પેશન્ટની કન્ડિશનને જોવાની છે ચેક કરવાની છે કે કેવી રીતે પેશન્ટને છે એ સ્કીન ડિસીઝ થયું છે દેન સેકન્ડ છે લોશન લોશન કેન પ્રોવાઈડ ફોર રિલીવ ઇચિંગ ઓર બર્નિંગ એટલે કે પેશન્ટને જે સ્કીન રેશિસ થયું છે તો ત્યાં શું થતું હશે ખંજવાળ આવતી હશે ખંજવાળ ના ખંજવાળના લીધેથી આપણે એને લોશન લગાડવાનું છે અથવા તો લોશન પ્રોવાઇડ કરવાનું છે અથવા તો એને ઇચિંગ રિલીવ થાય એટલે કે ખંજવાળને આપણે દૂર કરવા માટે એને લોશન આપવાનું છે અથવા તો બર્નિંગ એટલે એને બળતરા થતી હોય તો એ બળતરાને દૂર કરવા માટે આપણે ક્રીમ આપવાનું લોશન મીન્સ ક્રીમ આપવાનું છે દેન પ્રિવેન્ટ સ્કીન લેશન એટલે કે સ્કિન લેશન જે થયું છે એને આપણે અટકાવવાનું છે દેન મેઇન્ટેન પર્સનલ હાઈઝિંગ એટલે પેશન્ટના પર્સનલ છે મેન્ટેન કરવાના છે દેન ડેલી બાથ એટલે કે રોજ એને પેશન્ટને નાહવા માટે કહેવાનું છે અને ગીવ અ હેલ્થ એજ્યુકેશન એટલે કે પેશન્ટને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે કે તમે જે ઓઇલી ફૂડ છે એ અવોઇડ કરવાનું છે પેશન્ટને એવું કહેવાનું છે તેન ડેલી બાથ લેવાનો પર્સનલાઇઝિંગ મેન્ટેન કરવા તે પેશન્ટના કપડાં છે એ ગરમ પાણીમાં ધોવા એને તાપમાં સુકવવા આ બધું છે એ હેલ્થ એજ્યુકેશન આપવાનું છે અને પેશન્ટની જે વસ્તુ છે એ બધી દૂર રાખવાની છે ફેમિલી કોન્ટેક્ટ સાથે બહુ આવવાનું નથી કે જેથી કરીને ફેમિલીમાં છે એ બીજાને ઇન્ફેક્શન ન લાગી શકે એટલા માટે ફેમિલી કોન્ટેક્ટ છે એ ટાળવાનું છે આવું છે બધું એને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે તો આ હતું સ્કીન લેશીન લેશન તો સ્કીન લેશન છે એ ટિશ્યુ ડેમેજ થવાના લીધે છે એ સ્કીન લેશન જોવા મળે છે ધ નેક્સ્ટ ડિસર્ડર જોઈશું આપણે સેકન્ડ છે ઇન્ફેક્શન ડર્મેટાઇટિસ તો ઇન્ફેક્શન ડર્મેટાઇટિસ છે એ શું છે તો કે ડર્મેટાઇટિસ મીન્સ ઇન્ફ્લામેશન ઓફ ધ સ્કિન એટલે કે ઇન્ફ્લામેશન ઓફ ધ સ્કિન એટલે કે જ્યાં આપણે એપિડર્મિસ અને ડર્મિસ એવા બે લેયર આવેલ છે સ્કિનમાં એમાં જે ડર્મિસ લેયર છે એમાં જે ઇન્ફ્લામેશન જોવા મળે છે એને કહેવામાં આવે છે ડર્મેટાઇટિસ એટલે કે ઇન્ફેક્શન ડર્મેટાઇટિસ તો ડર્મેટાઇટિસ એટલે સ્કિનમાં ઇન્ફેક્શન લાગવું એટલે કે એપીડર્મિસ અને ડર્મિસ બે લેયર છે તો એ ડર્મિસ લેયરમાં છે શું એમાં શું લાગે છે ઇન્ફેક્શન લાગે છે અને સોજો આવે છે એને કહેવામાં આવે છે ઇન્ફેક્શન ડર્મેટાઇટિસ તે નેક્સ્ટ એની ઇટિયોલોજી છે કે શેના લીધે છે એ ઇન્ફેક્શન લાગે છે ડર્મેટાઇટિસ ડર્મિસ લેયરમાં તો ફર્સ્ટ છે ઇમ્પેટિગો એટલે કે ચામડી પર ફોલ થવી જો ચામડી પર ફોલ્ડિંગ થતી હોય તો એના લીધે છે એ ડર્મિસ લેયરમાં ઇન્ફેક્શન લાગી શકે છે તે સેલ્યુલાઇટિસ જો સેલ્યુલાઇટિસ એટલે શું તો કે ઇન્ફ્લામેશન ઓફ અ કનેક્ટિવ ટિશ્યુ એટલે કે કનેક્ટિવ ટિશ્યુમાં જો સ્વેલિંગ આવેલું હોય તો છે ડર્મિસ લેયરમાં સ્વેલિંગ આવી શકે છે અથવા તો ઇન્ફેક્શન લાગી શકે છે દેન ફોલિક્યુલાઇટિસ ફોલિક્યુલાઇટિસ એટલે કે ઇન્ફેક્શન ઓફ હેર એટલે કે જો ચામડી ઉપર આવેલા હેર છે એ હેરમાં ઇન્ફેક્શન લાગ્યું હોય તો એના લીધે છે ઇન્ફેક્શન ડર્મેટાઇટિસ થઈ શકે છે દેન વાયરલ ઇન્ફેક્શન લાગ્યું હોય ફંગલ ઇન્ફેક્શન હોય બાઇટ તથા તો કોઈ વસ્તુ કરડી હોય સાપ છે કૂતરું છે બિલાડી છે એ વસ્તુ કરડી હોય તો એનાથી જે છે એ ડર્મેશ લેયરમાં છે એ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધી શકે છે દેન સ્કીન સોરી સાઈનન્ટ સિમ્ટમ્સ ઓફ ધ ઇન્ફેક્શન ડર્મેટાઇટિસ એટલે કે આપણે ડર્મેટાઇટિસના સાઇનન્ટ સિમ્ટમ્સ જોઈશું તો ફર્સ્ટ છે રેડ રેસ એટલે કે શું થાય છે લાલ કલરના જાંબા પડી જાય છે એના પર તેન ઇચિંગ એટલે કે ખંજવાળ આવે છે કાલી સ્કીન એટલે કે સ્કીન ઉપર છે ખોડા જેવું થઈ જાય છે એકદમ તેન સ્વેલિંગ એટલે કે સોજો આવી જાય છે બર્નિંગ એટલે કે બળતરા થાય છે દેન ટેન્ડરનેસ એટલે કે પેઇન થાય છે એ જગ્યા પર પ્રેસ કરવાથી શું થશે પેઇન જોવા મળશે તો આ ત્યાં સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ડરમેટાઇટ છે એટલે કે શું આવે છે તો કે સ્કીન રેડ રેસીસ થઈ જાય છે એટલે કે લાલ ચાંભા પડે છે પેઇન થાય છે ખંજવાળ આવે છે દેન ત્યાં મતલબ શું થઈ જાય છે થઈ જાય છે એટલે કે ખોડા જેવું થઈ જાય છે બળતરા થાય છે તો આ છે સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ધ ડર્મેટાઇટિસ એને એનું મેનેજમેન્ટ જોઈશું તો કે એનું મેનેજમેન્ટ કેવી રીતે કરશું તો કે અસેસ પેશન્ટ કન્ડિશન એટલે કે પેશન્ટની કન્ડિશનને અસેસ કરવાની છે ધેન ચેક ઓફ વાઇટલ સાઇન પેશન્ટના વાઇટલ સાઇન ચેક કરવાના છે એક્ઝામિનેશન ઓફ સ્કીન એટલે કે સ્કીનનું એક્ઝામિનેશન કરવાનું છે ફિઝિકલ એક્ઝામિનેશન કરવાનું છે જે આપણે આગળ જોઈ ગયા દેન સ્ટાર્ટઅ ટ્રીટમેન્ટ એટલે કે પેશન્ટની ટ્રાટમિક ટ્રીટમેન્ટ છે એ સ્ટાર્ટ કરવાની છે પેશન્ટને એન્ટીબાયોટિક આપવાની છે કે જેથી કરીને તે ઝડપથી રિકવર થઈ શકે દેન પેશન્ટને સજેસ્ટ આપવું સ્કિન કોઈ ઇચિંગ કે રેડનેસ હોય તો લોશન એપ્લાય કરવું એટલે કે પેશન્ટને સજેસ્ટ કરવાનું છે કે કોઈ પણ તમને ખંજવળ વધારે આવતી હોય અથવા તો સ્કીન રેસીસ વધારે હોય તો તમે છે એ ક્રીમ લગાવી શકો છો અથવા તો લોશન છે એ એપ્લાય કરી શકો છો તેન પર્સનલ હાઇજિન મેન્ટેન કરવા કહેવાનું છે દેન ને ડેઈલી ક્લીન કરવી એટલે કે પેશન્ટને કહેવાનું છે કે સ્કીન છે એ ક્લીન કરે દેન સ્કીન ડિસીઝ થયો હોય તો ફેમિલી મેમ્બર જોડે ક્લોઝ કોન્ટેક અવોઇડ કરવો એટલે કે જો પે પેશન્ટને છે ફેમ સ્કીન ડિસઓર્ડર છે તો એને શું કરવાનું છે ફેમિલી મેમ્બર જોડે છે એ ક્લોઝ કોન્ટેક રાખવાના નથી કોન્ટેકને અવોઇડ કરવાનું છે કે જેથી કરીને બીજા ફેમિલી મેમ્બરને એ રોગ થઈ થઈ ના શકે એટલા માટે તે એન્ટીબેક્ટેરિયલ સોપનો યુઝ કરવો એટલે કે એન્ટીબેક્ટેરિયલ સોપનો યુઝ કરવાનો છે કે જેથી કરીને બેક્ટેરિયાનો બોડીમાં છે એ નાશ થઈ શકે તો આ હતું ડર્મે ઇન્ફેક્શસ ડર્મેટાઇટિસ તો આપણે ઇન્ફેક્શન ડર્મેટાઇટિસમાં ડર્મિસ લેયરમાં ઇન્ફ્લામેશન જોવા મળે છે જેને કહેવામાં આવે છે ઇન્ફેક્શન ડર્મેટાઇટિસ નેક્સ્ટ ડિસીઝ કન્ડિશન જોઈશું ડર્મેટોસિસ તો ડર્મેટોસિસ એટલે શું તો કે ડર્મેટોસિસ એ એક સ્કીન ડિસીઝ છે અને આ કન્ડિશનમાં સ્કિનમાં ઇન્ફેક્શન જોવા મળે છે અને એને કહેવામાં આવે છે ડર્મેટોસિસ સેમેજ જે ડર્મેટાઇટિસમાં થાય છે એવું જ તે ડર્મેટોટિસમાં થાય છે તો ડર્મેટોસિસ એટલે શું તો કે ડર્મેટોસિસ છે એક સ્કીન ડિસઓર્ડર છે અને ડર્મેટાઇટિસ લેયરમાં જોવા મળે છે એટલા માટે એને ડર્મેટોસિસ કહેવામાં આવે છે તો કે ડર્મેટોસિસ એ એક સ્કીન ડિસિઝ છે અને આ કંડિશનમાં સ્કિનમાં ઇન્ફેક્શન જોવા મળે છે એટલે કે ડર્મિસ લેયરમાં ઇન્ફેક્શન જોવા મળે છે એને કહેવામાં આવે છે ડર્મેટોસિસ તો એની ઇટિયોલોજી શું છે એટલે કે સેના લીધે થાય છે આપણે જોઈશું તો ફર્સ્ટ છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન એટલે કે બેક્ટેરિયાથી થતાં ઇન્ફેક્શનથી એક્ઝામ્પલ આપણે લઈ લઈએ સ્ટેફાઈલોકો અથવા તો સ્ટેફાઈલોકોરિયસ અને પાયોજેન્સ તો આ જે છે બેક્ટેરિયાના નામ છે સ્ટેફાઈલોકોસ એયુરિયસ અને સ્ટેફાઈલોકોન્સ એ બેક્ટેરિયાના નામ છે તો એનાથી જે ઇન્ફેક્શન લાગે છે એને શું કહેવાય તો કે ડર્મેટોસિસ તેને વાયરલ ઇન્ફેક્શન એટલે કે વાયરસથી થાય છે એટલે કે એક્ઝામ્પલ છે એચઆઈવી એન્ડ ઇન્ફેક્શન ફેલાવતા વાયરસ એટલે કે કોઈ એવા વાયરસ છે કે જે ઇન્ફેક્શન ફેલાવે છે બોડીમાં એનાથી છે એ ડર્મેટોસિસ થવાની શક્યતા જે રહે છે દેન ફંગલ ઇન્ફેક્શન લાગેલ હોય તો ફંગલ ઇન્ફેક્શન લીધે જે છે ડરમેસ ડર્મેટોસિસ ડર્મેટોસિસ છે થવાની શક્યતા વધે છે જેમ જીનેટિક ફેક્ટર એટલે કે જીનેટિક ડિફેક્ટ હોય તો દેન સાયનન્ટ સિમ્ટમ્સ તો સાઇન સિમ્ટમ્સ એટલે કે એના લક્ષણો શું છે તો એ આપણે જોઈશું લક્ષણોમાં સ્પષ્ટ શું છે તો કે સ્કિન કેવી થાય એકદમ કરચરીવાળી થઈ જાય છે એટલે સ્કિનમાં શું જોવા મળે છે કરચરી થઈ જાય છે જેવી ઓલ્ડ એજ પીપલની જે સ્કીન હોય છે ને એવી સ્કીન થઈ જાય છે ધેન મેલેનોમા એટલે કે મેલોન મેલેનમની અંદર ગાંઠ થવી એટલે કે જે મેલોનમ છે એને સ્કીનમાં આવેલું જે મેલેનોમા છે એમાં શું થઈ જાય છે એકદમ ગાંઠ થઈ જશે કે જે મેલેનિયમ દ્રવ્ય છે એ સિક્રિટ કરવા માટે સક્ષમ છે એને કહેવામાં આવશે મેલેનિયમ તેની અંદર ગાંઠ થઈ જાય છે તો જો તમે સ્કીન સ્ટડી કરી ગયા હશો તો સ્કીનમાં આવી ગયું હશે કે મેલેનોમાં છે એનું મેઇન ફંક્શન શું છે તો કે સ્કિનમાં જે કલર છે એ બ્લેક એન્ડ વ્હાઈટ કલર જો મેલેનિયમનું પ્રમાણ સિક્રિષણ છે એ વધારે થતું હોય તો સ્કીન છે એકદમ બ્લેક હોય અને જે મેલેનિયમનું પ્રમાણ છે ઓછું સિક્રી થતું હોય તેના જે સ્કીન છે એ વ્હાઈટ દેખાય એટલે ગોરા અને કાળા લોકોમાં જે ડિફરન્ટ છે એમ એનું રીઝન શું છે અમુક બહુ ગોરા હોય છે અને અમુક બહુ ઓછા ગોરા હોય છે એટલે કે કાળા હોય છે તો એનું ડિફરન્ટ એનું મેઇન રીઝન શું છે તો કે એનામાં જે મેલેનમ છે એનું સિક્રિશન છે એ વધારે થતું હોય તો એ લોકો બ્લેક હોય છે અને જેમાં મેલેનમનું સિક્રિશન ઓછું થતું હોય તો એમાં એ લોકો વ્હાઈટ હોય છે તો જે મેલેનમ છે તો એની અંદર શું જોવા મળશે ગાંઠ જોવા મળશે દેન એવોટમેટિક કેરાટાઇટિસ એટલે કે તડકાની એલર્જી એટલે કે જો તડકાની એલર્જી હોય તડકાની એલર્જી થઈ શકે છે દેન સાયનોકોલાઇસિસ એટલે કે નખની અંદર ખાડા પડવા એટલે કે નખની અંદર શું થઈ જાય છે એકદમ ખાડા પડી જાય છે એકદમ ખાડા એટલે કે નખમાં જ ખાડા પડે છે સ્કીનની અંદર પડતા નથી એને કહેવામાં આવશે ઓનકાઈ લોસિસ તો આતા નેક્સ્ટ છે નેલ ક્લમ્બિંગ નેલ ક્લમ્બિંગ એટલે કે નખ વળી જવાય એટલે કે નખ છે કેવા થઈ જાય એકદમ વળી જશે દેન સ્વેલિંગ ઇન આરબીસી એટલે કે રેડ બ્લડ સેલમાં છે એ સ્વેલિંગ આવી જશે એકને એટલે કે ખીલ જોવા મળશે દેન હેર લોસ થશે એટલે કે હેર છે એ ખરી જશે એટલે કે વધારે હેર ઉતરશે દેન ઇમ્પેટિગો ઇમ્પેટિગો એટલે કે ઇન્ટેરિયલ ઇન્ફેક્શન એટલે કે ઇમ્પેટિગો એટલે કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થશે દેન એસાઇક ડર્મેટોસિસ એટલે કે સ્કીન બ્લૂ એન્ડ ગ્રે થઈ જશે એટલે કે સ્કિનનો કલર કેવો થઈ જશે બ્લુ એન્ડ ગ્રે થઈ જશે દેન ડર્મેટોઝિસ પોપ્યુલોસા નાઇગ્રા એટલે કે સ્કિન ઉપર બ્લેક ફોલ્લી જોવા મળશે એટલે કે સ્કીન ઉપર બ્લેક ફોલ્લી જોવા મળશે એને શું કહેવામાં આવશે તો કે ડર્મેટોસિસ પપ્યુલોસા નાઇગ્રા દેન એક્યુટ ફાઇબ્રાઇલ ન્યવનર ન્યૂટ્રોફિલિક ડરમેટોસિસ એટલે કે ધાધરની જેમ છે એ લાલ ચાંબા પડશે અને નેક્સ્ટ શું જોવા મળશે એના સાઇન સાયનન્ડ સિમ્ટમ્સમાં તો કે ધાધર જેવી રીતે થાય છે ધાધર વ્હાઈટ કલરની થાય છે એવી રીતે લાલ કલરના ચામબા જોવા મળશે એને કહેવામાં આવશે એક્યુટ ફાઇબ્રાઇલ ન્યૂટ્રોફિલ ડરમેટોસિસ તો આ સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ધ ડર્મેટોસિસ નેક્સ્ટ એના ડાયગ્નોસ્ટિક ઇવોલ્યુશન જોઈએ તો ડાયગ્નોસ્ટિક ઇવોલ્યુશનમાં શું જોઈએ તો કે ફર્સ્ટ હિસ્ટ્રી કલેક્શન કરાવવાની છે એટલે કે પેશન્ટની હિસ્ટ્રી લેવાની છે પાસ્ટ હિસ્ટ્રી પ્રેઝન્ટ હિસ્ટ્રી ધેન સર્જિકલ હિસ્ટ્રી ધેન પેશન્ટની પર્સનલ હિસ્ટ્રી એ બધી હિસ્ટ્રી લેવાની છે ધેન ફિઝિકલ એક્ઝામિનેશન કરવાનું છે જે આપણે જોયું ઇન્સ્પેક્શન અને પાલ્પેશન જે આગળ આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયા કે એનું ઇન્સ્પેક્શન અને પાલ્પેશન છે કેવી રીતે કરવાનું છે તેને બ્લડ ટેસ્ટ કરવાનો છે દેન એનું મેનેજમેન્ટ કેવી રીતે કરશું તો ફર્સ્ટ છે મેડિકલ મેનેજમેન્ટ તો મેડિકલ મેનેજમેન્ટમાં એન્ટિબાયોટિક થેરાપી આપવાની છે અને એન્ટી ફંગલ થેરાપી આપવાની છે અને કોર્ટિકો સ્ટિરોઇડ આપવાની છે અને કોર્ટિકો સ્ટિરોઇડમાં કંઈ સ્ટિરોઈડ આપવાની છે તો એક્ઝામ્પલ છે હાઇડ્રો કોર્ટીઝોન લોશન સ્ટીરોઇડમાં છે એને લોશન આપવાનું છે કોઈ મેડિસિન કે ઇન્જેક્શન આપવાનું નથી પણ હાઇડ્રોકોડિઝોન જે લોશન આવે છે એટલે કે ક્રીમ આવે છે એ આપવાનું છે અને એના ઉપર જ્યાં સ્કિન જો છે ત્યાં એપ્લાય કરવાનું છે કે જેથી કરીને ત્યાંનું ઇન્ફેક્શન છે એ અટકાવી શકીએ આપણે દેન નેક્સ્ટ છે એનું નર્સિંગ મેનેજમેન્ટ તો નર્સિંગ મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું છે તો કે અસેસ ધ પેશન્ટ ડિસીઝ કન્ડિશન તો કે પેશન્ટની ડિસીઝ કન્ડિશન છે એ અસેસ કરવાની છે દેન ચેક ધ વાઇટલ સાઇન એટલે કે પેશન્ટના વાઇટલ સાઇન ચેક કરવાના છે તે પર્સનલ હાઈજીન મેન્ટેન કરવા એટલે કે પેશન્ટના પર્સનલ હાઈજીન છે એ મેઇન્ટેન કરવાના છે કે જેથી કરીને ઇન્ફેક્શન છે એ અટકાવી શકીએ તે સ્કિન ડિસીઝ હોય તો ફેમિલી અથવા તો પીપલનો ક્લોઝ કોન્ટેક અટકાવો એટલે કે પેપર પેશન્ટ છે એનો અને ફેમિલી કોન્ટેક્ટનો જ ફેમિલી મેમ્બર છે એનો કોન્ટેક અટકાવવાનો છે કે જેથી કરીને ફેમિલીમાં ન થાય દેન વધારે પ્રમાણમાં ફ્લુઇડ લેવકે કહેવું હોય એટલે કે વધારે પ્રમાણમાં એને પાણી પીવાનું કહેવાનું છે કે જેથી કરીને ઇન્ફેક્શન અટકાવી શકીએ દેન ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન સિવાય ક્રીમ કે ઓઇન્ટમેન્ટ લગાવવું નહીં એટલે કે જો ડૉક્ટરે પ્રિસ્ક્રાઈબ કર્યું હોય ડૉક્ટરે લખો કીધું હોય કે તમારે આ ક્રીમ લગાવવાનું છે અથવા તો આ ટ્યુબ લગાવવાની છે તો જ લગાવવાની છે બાકી આપણે હાથ જાતે કોઈપણ પ્રકારનું ઓઇન્ટમેન્ટ કે ક્રીમ કે એપ્લાય કરવાનું નથી દેન એન્ટીબાયોટિક મેડિસિન આપવાની છે કે એન્ટીબાયોટિક મેડિસિન આપશો તો જેથી કરીને બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને ફંગલ ઇન્ફેક્શન જઈએ અટકાવી શકીએ દેન પાવડર પણ એપ્લાય ન કરવો એટલે કે જો વધારે ઇચિંગ આવતું હોય ખંજવાળ આવતી હોય અથવા તો લાલ સ્કીન રેડનેસ થઈ ગયો હોય સ્કીન ઉપર તો આપણે એવું વિચારીએ કે પાવડર લગાડ્યો પણ આપણે પાવડર બી લગાવવાનો નથી જો ડૉક્ટરે પ્રિસ્ક્રાઈબ કર્યો હોય તો જ તે પાવડર એપ્લાય કરવાનો છે બાકી કરવાનો નથી દેન પેશન્ટની વસ્તુ યુઝ કરેલી કોઈ બીજી જ વાર યુઝ ન કરવી એટલે કે પેશન્ટની જે વસ્તુ છે એ યુઝ કરેલી હોય પેશન્ટે તો એની વસ્તુ છે એ કોઈ બીજા વ્યક્તિએ યુઝ કરવાની નથી એક્ઝામ્પલ છે ટુઆલ છે એનો વાસણ છે એની બેડશીટ છે બ્લેન્કેટ છે તો એવી વસ્તુ છે એ બીજી વખત કોઈ બીજા વ્યક્તિએ યુઝ કરવાની નથી જો બીજી વ્યક્તિ યુઝ કરશે તો એની જે સ્કીન ડિસીઝ છે એ થવાના ચાન્સીસ વધી શકશે એટલા માટે કોઈ વસ્તુ છે એ યુઝ કરવાની નથી દેન એન્ટિસેપ્ટિક સોપનો યુઝ કરવો એટલે કે એન્ટિસેપ્ટિક જે સોપ આવે છે એનો યુઝ કરવાનો છે કે જેથી કરીને આપણે આ સ્કીન ઉપર આવેલા બેક્ટેરિયા છે અથવા તો વાયરસ એ કિલ થઈ શકે નેક્સ્ટ ડિસીઝ કન્ડિશન જોઈશું એકનો એકને એટલે પિમ્પલ આપણે નોર્મલી લોકોને થાય જ પિમ્પલ્સ એટલે કે ખીલ તો એ ખીલ વિશે આપણે જોઈશું તો કે આમાં સિબેસિયસ ગ્લેન્ડની ડક્ટ ઉપર ઓઇલી અને ચીકણો પદાર્થ એકઠો થવાથી તેના પણ હેર ફોલિકલ્સ તૈયાર થાય છે તેથી હેરના તેમજ હેરના તેમ તેમજ સ્ટેફાઈલો કોકસ અને સ્ટેફાઈલોકોથી ઇન્ફેક્શન લાગે છે આથી ખીલ થાય છે તો ખીલ કેવી રીતે થાય છે તો કે આમાં શું છે તો કે સિબેસિયસ ગ્લેન્ડ એટલે તમે સ્કીન ભણા તો એમાં સિબેસિયસ ગ્લેન્ડ આવેલી હશે તે જે સિબેસિયસ ગ્લેન્ડ છે એમાંથી શું સિક્રિટ થાય છે તો કે એક ઓઇલી અને ચીકણો પદાર્થ જે તમારા ફેસ ઉપર મોસ્ટલી જોવા મળે છે તો એ ઓઇલી જે ચીકણું અને ઓઇલી પદાર્થ છે એ એકઠો થાય છે અને તેનાથી શું થાય છે તો કે હેર ફોલિકલ્સ તૈયાર થાય છે અને તેના લીધે શું થાય છે તો કે સ્ટેફ સ્ટેફ્ટોકોકસ અને સ્ટેફાઇલોકોસ જે છે એ શું કરે છે ત્યાં ઇન્ફેક્શન લાગે છે અને એ એના ઇન્ફેક્શન લાગવાથી છે એ આપણને એક એટલે કે ખીલ થઈ શકે છે અથવા તો પિમ્પલ્સ છે એ થઈ શકે છે નેક્સ્ટ આ મોટા ભાગે ફેસ અથવા શોલ્ડર એન્ડ અથવા તો બેકના ભાગમાં જોવા મળે છે એટલે કે મોટા ભાગે ફેસ ઉપર એટલે અને શોલ્ડર ઉપર અને બેકના ભાગમાં જોવા મળે છે અને આ ડિસીઝ મેલ અને ફિમેલમાં જોવા મળે છે અને પંદરથી ત્રીસ વર્ષ સુધીમાં થાય છે એટલે કે એક ને એટલે ખીલ છે એ પંદરથી ત્રીસ વર્ષ સુધીના લોકોમાં જોવા મળે છે અને મેલ અને ફિમેલને બંનેને થાય છે શું કામ તો કે મોસ્ટલી છે એ હોર્મોન ચેન્જીસ થવાથી છે એ ખીલની પ્રોબ્લેમ વધારે રહેતી હોય છે તો એના લીધે છે એ પંદરથી ત્રીસ વર્ષની એજમાં છે એ વધારે જોવા મળે છે એની ઇડિયોલોજી શું છે તો કે શેના લીધે થાય છે તો કે હોર્મોન ચેન્જીસ એટલે કે બોડીમાં આવતા હોર્મોન ચેન્જીસના લીધે છે એ ખીલ જોવા મળે છે દેન ચોકલેટ એન્ડ ગ્રેસી ફૂડ એટલે કે વધારે પ્રમાણમાં ચોકલેટ ખાવાથી અને ગ્રેસી એટલે કે ગ્રીસવાળું ફૂડ અથવા તો રેસાવાળું ફૂડ છે એ વધારે ખાવાથી થઈ શકે છે તેને ઇમોશનલ ડિસ્ટ્રેસ એટલે કે માણસ જે ટેન્શનમાં રહેતું હોય ઇમોશનલી તો એના લીધે થઈ શકે છે દેન લેક ઓફ પર્સનલ હાઇજીન એટલે કે મોસ્ટલી છે એ પર્સનલ હાઇજી મેન્ટેન ન કરતું હોય તો એટલે કે લેફ ઓફ પર્સનલ હાઇજીન એટલે કે બહુ ઓછા પ્રમાણમાં પર્સનલ હાઈજી મેન્ટેન કરતું હોય તો છે એ થઈ શકે છે દેન ડકટ એરિયા એન્ડ પોલ્યુશન એટલે પોલ્યુશન એટલે કે એર પોલ્યુશન એટલે કે બારે તમારું વાતાવરણ જાઓ તો તો એર પોલ્યુશનના લીધે છે અથવા તો ધુમાડાના લીધે છે એ બી થઈ શકે છે નેક્સ્ટ આપણે જોઈશું સાઇન એન્ડ સિમ્ટમ્સ તો કે એના લક્ષણો શું છે તો કે એના લક્ષણોમાં શું જોવા મળે છે ફર્સ્ટ છે ઇન્ફેક્શન લાગે છે ફેસ ઉપર દેન લેશન જોવા મળે છે એટલે કે ડાઘ જોવા મળે છે પેઇન થાય છે રેડ સ્પોટ એટ સાઇડ એટલે કે જે સાઇડ પર જોવા મળેલું હોય ત્યાં શું થાય રેગ સ્પોટ તમે જોયું છે ખીલની ફોર્ડી જેવું થઈ જાય છે દેન સ્વેલિંગ એટલે કે સોજી જાય છે એ ભાગ ઉપર ધેન પસ ફોર્મેશન જોવા મળે છે એટલે કે એમાં પસ ભરાય છે ત્યાં રસી ભરાય છે અને પછી શું થાય છે બ્લીડિંગ થાય છે અને ઇચિંગ એટલે કે ખંજવાળ આવે છે તો એનું મેનેજમેન્ટ આપણે કેવી રીતે કરીશું તેનું એનું મેનેજમેન્ટ હોય તો ફર્સ્ટ છે મેડિકલ મેનેજમેન્ટ તો મેડિકલ મેનેજમેન્ટમાં એને એન્ટિબાયોટિક મેડિસિન આપીશું જેથી કરીને જે ઇન્ફેક્શન લાગ્યું છે એ આપણે અટકાવી શકીએ મોસ્ટલી જે ઇન્ફેક્શન લાગ્યું હોય ત્યાં આપણે મોસ્ટલી બધે આપણે એન્ટિબાયોટિક આપવાની છે તો એમાં એન્ટિબાયોટિક આપીશું અને એન્ટિબાયોટિકમાં એક્ઝામ્પલ છે પેનિસિલિન એટલે કે આપણે પેનિસિલિન મેડિસિન આપીશું તેને એનાર્જેસ્ટિક એટલે કે પેઇન થાય છે જે ખીલ થયો છે એના પર પેઇન થાય છે એટલે એને પેઇન રિલીવ કરવા માટે આપણે એને પેઇન કિલર અથવા તો એનાર્જેસ્ટિક દવા આપવાની છે એમાં એક્ઝામ્પલ છે ડાયક્લો અથવા તો એ બ્રુફેન આપવાનું છે અને ઓઇન્ટમેન્ટ એટલે કે કોઈ ક્રીમ અથવા તો ટ્યુબ લગાડવા કહેવાનું છે તે સેકન્ડ છે નોન થેરાપ્યુટિકલ મેનેજમેન્ટ તો એમાં શું કરવાનું છે તો કે ફર્સ્ટ છે અવોઈડ ઓઇલી ફૂડ એટલે કે ઓઇલી ફૂડ છે એ અવોઇડ કરવાનું છે એટલે કે વધારે છે એ તેલવાળો ખોરાક આપવાનો નથી અને એને ટાળવાનો છે દેન અવોઇડ પોલ્યુશન એન સનલાઇટ એટલે કે સનલાઇટમાં જવાનું નથી અને જ્યાં પોલ્યુશન વધારે થતું હોય એ અવોઇડ કરવાનું છે અવોઇડ સોફ્ટ ડ્રિંક્સ સોફ્ટ ડ્રિંક્સ છે એટલે કે જે ઠંડા પીણા છે એ અવોઇડ કરવાના છે દેન નેક્સ્ટ આપણે જોઈશું નર્સિંગ મેનેજમેન્ટ તો નર્સિંગ મેનેજમેન્ટમાં શું છે તો કે અસેઝ ધ પેશન્ટ ડિસીઝ કન્ડિશન એટલે કે પેશન્ટની જે ડિસીઝ કન્ડિશન છે એ અસેસ કરવાની છે ચેક કરવાની છે દેન એન્ટી માઇક્રોબિયર ક્રીમનો યુઝ કરવો એટલે કે પેશન્ટને કહેવાનું છે કે એન્ટી માઇક્રોબિયર ક્રીમ છે એનો યુઝ કરે કે જેથી કરીને માઇક્રો જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ નાશ પામે તે પેશન્ટને એડવાઇઝ આપવાની છે કે એ દિવસ દરમિયાન પાંચ ફાઇવ ટુ સિક્સ ટાઈમ છે એ વોશ કરે એટલે કે જ્યારે એવું થયું હોય એક ન થયો હોય ખીલ થયો હોય ત્યારે પેશન્ટને એડવાઇઝ આપવાની છે કે દિવસમાં દિવસમાંથી પાંચથી છ વાર ફેસ વોશ કરવાનું છે એટલે કે મોઢા ઉપર કરવાનું નથી જો જગ્યા જે જગ્યા ઉપર પિમ્પલ્સ જોવા મળે તેને ફોડવા નહીં એટલે કે ફેસ ઉપર જ્યાં પિંપલ્સ જોવા મળે છે એને ફોડવાના નથી જો એ ફોડો છે તો એમાં ડાઘ છે એ રહી જશે એટલે કે જે જગ્યાએ પિમ્પલ્સ જોવા મળે છે એને ફોડવાનો નથી તેને જે જગ્યા પર એકને થયેલ જોવા મળે છે ત્યાં સોપથી વોશ કરવું એટલે કે જ્યાં પિમ્પલ જોવા મળે છે એ જગ્યાને સોપથી છે ક્લીન કરવાનું છે ફેસ વોશ કરવા માટે ડેટોલનો યુઝ કરવો એટલે કે ફેસ વોશ એટલે કે ફેસ છે એ વોશ કરે એના માટે ડેટોલનો યુઝ કરવાનો છે કે જેથી કરીને છે એ માઇક્રો ઓર્ગેનિઝમ છે અથવા કોઈ વાયરસ છે ઇન્ફેક્શન છે એને એ નાશ થઈ શકે એટલા માટે ડેટોલનો યુઝ કરવાનો છે દેન ફેસ ઉપર પાવડર એપ્લાય કરવો નહીં એટલે કે ફેસ ઉપર જે પાવડર કોઈપણ પ્રકારનો પાવડર છે લગાવવાનો નથી દેન વધારે પ્રમાણમાં ઉજાગરા ન કરવા એટલે કે વધારે પ્રમાણમાં જે જાગવાનું નથી એને પૂરતો રેસ્ટ આપવાનો છે સ્લીપ આપવાનું છે એટલે કે જાદો ટાઈમ સૂતું રહે એવું કરવાનું જ છે બરાબર છે તેન પર્સનલ હાઇજિન મેન્ટેન કરવા એટલે કે એને પર્સનલ ને મેન્ટેન કરવાના છે એમાં શું કરવાનું છે ડેલી રૂટિન બાથ કરવાનું છે વોશ કરવાનું છે દેન પેશન્ટને ક્લીન રહેવાનું છે રેગ્યુલર નેલ કટિંગ કરવાના છે હેર કટિંગ એવું બધું પર્સનલ છે એના મેન્ટેન કરવાના છે તો આ હતું ને એટલે કે પિમ્પલ્સ ત્યાં નેક્સ્ટ આપણે ડિસીઝ કન્ડિશન જોઈશું એક્ટોપિક ડર્મેટાઇટિસ એટલે કે એક્ઝેમા એનું સેકન્ડ નામ છે એક્ઝેમા એટલે કે ગુજરાતીમાં ખરજવું જે તમે સાંભળ્યું જશે એક્ટોપિક ડર્મેટાઇટિસ એક્ઝેમા એટલે કે ખરજવું તો એક્ઝેમા ઓર એક્ટોપિક ડર્મેટાઇટિસમાં સ્કીન ઉપર સ્કીન ઉપરના પાર્ટમાં સ્મોલ ડ્રેસિસ જોવા મળે છે જે બોડીના કોઈ પણ પાર્ટમાં જોવા મળે છે એટલે તો એક્ટોપિક ડર્મેટાઇટિસમાં શું થાય છે તો કે એક્ટોપિક ડર્મેટાઇટિસ એટલે કે ખરોજવું તો એમાં શું જોવા મળે છે તો કે સ્કીનના ઉપરના ભાગમાં એટલે સ્કિન ઉપર શું જોવા મળે છે રેશિસ જોવા મળે છે અને સ્કિન રેશીસ સ્મોલ સ્મોલ રેશિસ જોવા મળે છે એને કહેવામાં આવે છે ખરજવું તેન ખાસ કરીને તે સ્કિનના બે ફોલ્ડ વચ્ચે જોવા મળે છે એટલે કે જ્યાં બે ભાગ પડતા હોય સ્કિનના ત્યાં વધારે પ્રમાણમાં જોવા મળે છે એક્ઝામ્પલ છે તો કે બે આંગળી વચ્ચે જોવા મળે છે અથવા તો પગની બે આંગળી વચ્ચે જોવા મળે કાંડા ઉપર જોવા મળે બરાબર છે તો આ જગ્યાએ છે એ ખરજવું છે એ વધારે પડતું જોવા મળે છે નોર્મલી છે એ આખા બોડીમાં છે એ ખરજવું થઈ શકે છે તેના બે ટાઈપ પડે છે ટુ ટાઈપ હોય છે જે એક્ઝામમાં છે એ ટુ ટાઈપના હોય છે ફર્સ્ટ છે ડ્રાય એક્ઝામમાં અને સેકન્ડ છે વીટ એક્ઝામમાં એટલે કે ડ્રાય એક્ઝામમાં એટલે કે સૂકું ખરજવું અને વીટ એક્ઝેમા એટલે કે ભીનું ખરજવું તો સૂકું ખરજવું અને ભીનું ખરજવામાં શું હોય તો કે સૂકા ખરજવામાં છે એ સ્કીન છે એકદમ ડ્રાય થઈ જાય છે અને વધારે પડતી ખંજવાળ આવે છે અને ભીના ખરજવામાં શું થાય જાય તો સ્કીન છે એકદમ વીટ એટલે કે ત્યાં સ્વેટ એટલે કે બહુ પસીનો થાય છે અને ખંજવાળ આવે છે પસ ફોર્મેશન થાય એમાં એટલે કે એ વીટ એક્ઝેમમાં કહેવામાં આવે છે નેક્સ્ટ એની ઇટીયોલોજી જોઈએ કે લીધે થાય છે તો કે ઇટીઓલોજી છે એ અનનોન છે એટલે કે હજી સુધી ખબર નથી પડી કે જે એક્ઝેમા છે એ સેનાલીઝાઇ થાય છે દેન સેકન્ડ છે જિનેટિક ફેક્ટર જો કદાચ જીનેટિક ફેક્ટરમાં ડિફેક્ટ હોય તો તો છે એ થઈ શકે છે દેન એન્વાયરમેન્ટલ ફેક્ટર એટલે કે એન્વાયરમેન્ટલ ફેક્ટરમાં જો એર પોલ્યુશન વધારે થતું હોય અથવા તો ધુમાડો વધારે થતો હોય કોઈ એવી કેમિકલ કંપનીમાં કામ કરતું હોય તો એના લીધે છે એ થઈ શકે છે તેને ફેમિલી હિસ્ટ્રી જો કોઈ ફેમિલીમાં હોય તો એકબીજાને ચેપ લાગી શકે છે દેન લો ઇમ્યુન સિસ્ટમ એટલે કે ઇમ્યુનિટી પાવર છે એનો લો હોય તો થઈ શકે છે દેન ધૂળ ઉડવાને લીધે એટલે કે ધૂળ જો વધારે પડતી ઉડતી હોય એવા એરિયામાં કામ કરતા હોય તો છે એ સ્કીન ડિસીઝ થઈ શકે છે દેન એલર્જી એટલે કે કોઈપણ પ્રકારની સ્કીન એલર્જી હોય તો થઈ શકે છે અને વધારે પ્રમાણમાં ઓઈલી ફૂડ ખાવાથી એટલે કે જો એ વધારે પ્રમાણમાં ઓઈલી ફૂડ ખાતું હશે તો એના લીધે છે એ એક્ઝેમા થઈ શકે છે નેક્સ્ટ છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ એટલે કે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ કયા જોવા મળે છે કયા લક્ષણો જોવા મળે છે તો ફર્સ્ટ છે બ્રાઇટ એરિથમાસ બ્રાઇટ એરિથમા એટલે કે નાના રેડ પેચિસ જોવા મળે છે એટલે કે લાલ કલર નાના નાના ચાંભા જોવા મળે છે ધેન ડ્રાય એન્ડ વીટ સ્કીન એટલે કે સ્કીન કેવી થઈ જાય છે એકદમ ડ્રાય થઈ જાય છે અને વીટ થઈ જાય છે દેન ઇચિંગ એટલે કે ખંજવાળ આવે છે દેન બર્નિંગ સેન્સેશન એટલે કે બળતરા થાય છે દેન ડિસ્કમ્ફર્ટ એટલે કે પેશન્ટ છે એ કમ્ફર્ટેબલ ફીલ કરતું નથી દેન ઓઝિંગ વેસિકલ ઓઝિંગ વેસિકલ એટલે કે ફ્લુઇડની ભરેલી ફોલ્લી એટલે કે જ્યાં એક્ઝેમા જોવા મળે છે જ્યાં ચાંભા જોવા મળે છે ત્યાં શું થાય છે એની પર નાની નાની ફોલ્લી થાય છે અને ફોલ્લીમાં ફ્લુઇડ ભરેલું હોય છે એટલે કે એમાં પસ ભરેલું હોય છે દેન ભીંગડા વળવા એટલે કે ભીંગડા થઈ જાય છે દેન બ્લીડિંગ થાય છે એમાંથી અને પસ ફોર્મેશન જોવા મળે છે એટલે કે રસી જોવા મળે છે અને ફોલ્લી થાય છે તો આ ત્યાં સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ધ એક્ઝેમા એટલે કે એક્ઝેમાના લક્ષણો ત્યાં ડાયગ્નોસ્ટિક ઇવોલ્યુશન એટલે કે એમાં તમે કયા કયા ડાયગ્નોસ્ટિક ઇવોલ્યુશન કરાવશો તો ફર્સ્ટ છે હિસ્ટ્રી કલેક્શન કરાવવાનું છે ફિઝિકલ એક્ઝામિનેશન કરાવવાનું છે બ્લડ ટેસ્ટ કરવાનો છે અને પેચ ટેસ્ટ કરવાનો છે એટલે કે પેચ ટેસ્ટમાંથી ખબર પડશે કે એને કોઈ પણ પ્રકારની એલર્જીથી ખરજવું થાય છે કે નથી થતું એ નેક્સ્ટ છે એનું મેનેજમેન્ટ તો એનું મેનેજમેન્ટ કેવી રીતે કરીશું તો એનો મેનેજમેન્ટમાં ફર્સ્ટ છે મેડિકલ મેનેજમેન્ટ તો મેડિકલ મેનેજમેન્ટમાં કેલામાઇન ક્રીમ સ્કીન ઓઇન્ટમેન્ટ એટલે કે કેલામાઇન કેલામાઇન ક્રીમ છે એ સ્કીન ઓઇન્ટમેન્ટ છે તો એને લગાવવાનું છે એટલે કે એક પ્રકારનું ક્રીમ છે કે જે છે એ ખરજુ થયું હોય જે રેડ રેડ ચાંભા પડી ગયા હોય એના ઉપર લગાવવાનું છે એપ્લાય કરવાનું છે તે ઝિંક પાર્ટ સ્કીન ઓઇન્ટમેન્ટ એટલે કે ઝિંક સ્કીન આવે છે ઝીંક ઝિંક સ્કીન ઓઇન્ટમેન્ટ એટલે કે જે ઓઇન્ટમેન્ટ આવે છે ઝિંકનું એ લગાવવાનું છે કે જેથી કરીને ખરજુ છે એ અટકાવી શકાય

ક્રીમ આપ્યું એ એપ્લાય કરવાનું છે દેન ઇમ્યુનો સપ્રેઝન્ટ એક્ઝામ્પલ છે સિસ્લો સ્પ્રિંગ એટલે કે ઇમ્યુનો જો ઇમ્યુનિટી લો હોય તો એના લીધે છે ઇમ્યુનો સપ્રેઝન્ટ મેડિસિન આપવાની છે દેન વિટામિન ડી સપ્લિમેન્ટરી આપવાની છે દેન એનું નર્સિંગ મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું છે તો નર્સિંગ મેનેજમેન્ટમાં પહેલાં તો ફર્સ્ટ પેશન્ટની કન્ડિશન છે અસેસ કરવાની છે ચેક કરવાની છે પેશન્ટની કન્ડિશનને ઓબ્ઝર્વ કરવાનું છે દેન ઇન્સ્પેક્શન ઓફ સ્કીન એટલે કે પેશન્ટનું સ્કીનનું ઇન્સ્પેક્શન કરવાનું છે જોવાની છે એની સ્કીન કેવી છે કયા કયા લક્ષણો જોવા મળે છે જે આપણે આગળ જોઈ ગયા કે ઇન્સ્પેક્શન પેશન્ટનું કેવી રીતે કરવું અને પાલપેશન કેવી રીતે કરવું તો એ ઇન્સ્પેક્શન કરવાનું છે દેન તેને ક્લીન ક્લીન કરવા એન્ટીસેપ્ટિક સોલ્યુશનનો યુઝ કરવો એટલે કે જે ચાંભા થયા છે જે ચાંભા પડ્યા છે જે ખરજ ઉઠ્યું છે તો એને ક્લીન કરવા માટે શું કરવાનું છે પેલા એન્ટીસેપ્ટિક સોલ્યુશનનો યુઝ કરવાનું છે દેન લોશન લગાવવાનું છે એટલે કે જે ડૉક્ટરે લોશન લખી આપ્યું હોય લોશન એપ્લાય કરવાનું છે દેન જે પાર્ટમાં એક્ઝેમાં જોવા મળે તે પાર્ટને ક્લીન કરવા સોપનો યુઝ કરવો નહીં પરંતુ નોર્મલ સલાઈ કે ઓલિવ ઓઇલનો યુઝ કરવો એટલે કે જે પાર્ટમાં એક્ઝેમાં જોવા મળે છે એટલે કે જે પાર્ટમાં ખરીદવું જોવા મળે તે પાર્ટ પર સોપ એટલે કે સાબુનો યુઝ કરવાનો નથી એટલે અથવા તો સાબુ પાવડરથી વોશ કરવાનું નથી પણ તેનાથી વોશ કરવાનું છે તો કે નોર્મલ સલાઈ અથવા તો ઓવિલ ઓલિવ નો યુઝ કરવાનું છે કે જેથી કરીને ત્યાંથી ઇટિંગ નો આવે અને બળતરા ન થાય દેન લાઇફ સ્ટાઇલ ચેન્જ કરવી એટલે કે પેશન્ટને કહેવાનું છે કે એની લાઇફસ્ટાઈલ છે એ ચેન્જ કરે જો એ જંક ફૂડ ખાતું હોય બહારનું વધારે ખાતું હોય ઓઇલી ફૂડ વધારે ખાતું હોય ડ્રિંક કોલ્ડ ડ્રિંક્સ વધારે લેતું હોય તો એને કહેવાનું છે કે એ બધું અવોઇડ કરે એની લાઇફસ્ટાઈલ છે એ આખી ચેન્જ કરી નાખે દેન પર્સનલ હાઈજીન મેન્ટેઇન કરવા માટે કહેવાનું છે દેન ગીવ અ એડવાઇસ રિગાર્ડિંગ ફૂડ એટલે એને એડવાઇસ કરવાનું છે કે તમારે કેવા પ્રકારનું ફૂડ ખાવું જોઈએ દેન અવોઇડ અ ઓઇલી ફૂડ એન્ડ સ્પાઇસી ફૂડ એટલે કે પેશન્ટને કહેવાનું છે કે સ્પાઇસી ફૂડ અને જંક ફૂડ છે એ અવોઇડ કરે દેન ગીવ અ સોફ્ટ ડાયટ એટલે કે પેશન્ટને કહેવાનું છે કે સોફ્ટ ડાયટ એટલે કે જેથી કરીને છે એ બળતરા ઓછી થાય દેન ગીવ અ હેલ્થ એજ્યુકેશન રિગાર્ડિંગ પર્સનલ હાઈજીન એટલે કે પર્સનલ હાઇજીન કેવી રીતે મેન્ટેન કરવા એને રિગાર્ડિંગ છે એ પેશન્ટને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે તો આ હતું નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ધ એક્ઝેમાં તો આપણે એક્ઝેમમાં છે અહીંયા કમ્પલીટ થાય છે તો એક્ઝામમાં શું છે તો કે એક પ્રકારનું ખરજવું છે જેમાં સ્કીન ઉપર લાલ કલરના પેચિસ જોવા મળે છે અને બે પ્રકારના હોય છે ડ્રાય એક્ઝામમાં અને વીટ એક્ઝામમાં નેક્સ્ટ ડિસીઝ કન્ડિશન આપણે જોઈશું સોરિયાસિસ તો સોરિયાસિસ શું છે તો કે સોર્યાસીસ છે એક સ્કીન ડિસઓર્ડર છે તો આ એક ખૂબ જ કોમન ડિસીઝ છે અને ક્રોનિક ડિસીઝ છે જો સોર્યાસીસ નામે ઓળખાય છે તો સોરિયાસિસ છે એક કોમન ડિસીઝ છે મોસ્ટલી અત્યારે બધાને સ્કિન ડિસઓર્ડરમાં સોરિયાસિસ જોવા મળે છે અને ક્રોનિક છે એટલે કે લાંબા ટાઈમથી ચાલતો આવે છે ક્રોનિક ડિસીઝ ત્યાં સોરિયાસિસ નામે ઓળખાય છે તો સોર્યાસિસમાં શું થાય છે આપણે જોઈએ તો આ ડિસીઝમાં સ્કિન ડિસઓર્ડર જોવા મળે છે અને જેમાં સ્કીન રેડિશ થઈ જાય છે પેચિસ વિથ થીક અને સ્કિન લેશન જોવા મળે છે તો સોરિયાસિસમાં શું જોવા મળે છે તો સ્કીન કેવી થઈ જાય છે એકદમ રેડિશ થઈ જાય છે એટલે કે લાલ થઈ જાય છે એટલે કે એકદમ જાડિવ પેચીસ જોવા મળે છે અને સ્કિન લેશન જોવા મળે છે એટલે કે સ્કીન ઉપર ચાંબા જોવા મળે આ ડિસીઝ થર્ટી યરની કે તેનાથી વધારે એજમાં જોવા મળે છે તો જો આ ડિસીઝ ક્યારે જોવા મળે છે તો કે ત્રીસ વર્ષની ઉપરની એજવાળા લોકોને જોવા મળે છે નેક્સ્ટ આપણે એની જોઈશું ઈટીઓલોજી કે સિના લીધે થાય છે તો ઈટીઓલોજી જોઈએ તો કે અનનોન એટલે કે ન્યુટોલોજી અનનોન છે કે હજી સુધી કોઈ રીઝન શોધાણું નથી કે સોરિયાસીસ છે શેના સેના લીધે થાય છે અથવા તો કયા વાયરસથી અથવા તો કયા બેક્ટેરિયાથી થાય છે એ હજી શોધું નથી દેન નેક્સ્ટ છે કદાચ ફેમિલી હિસ્ટ્રી એટલે કે કદાચ ફેમિલીમાં જો કોઈને સોરિયાસિસ હોય તો એના કોઈ ફેમિલી મેમ્બર છે એ થવાની શક્યતા વધે છે દેન એન્વાયરમેન્ટલ ફેક્ટર છે દેન પર્સનલ ચેન્જીસ સોરી પર્સનલી સિઝનલ ચેન્જીસ એટલે કે સિઝન જો બદલાતી હોય તો એના લીધે એક્ઝામ્પલ છે સમર સમરમાં બહુ જો ગરમી થવાના લીધે છે એ સોરિયાસિસ થઈ શકે છે શું કામ તો કે ત્યારે છે વધારે પડતો પસીનો થતો હોય છે તાપ લાગતો હોય છે તો એના લીધે છે સ્કીન ઇન્ફેક્શન લાગે તો સ્કીન ઇન્ફે સ્કીન ઇન્ફેક્શનમાંથી જે સોર્યાસિસ થઈ શકે છે દેન હોર્મોનલ ચેન્જીસ એટલે કે બોડીમાં હોર્મોન ચેન્જ થવાના લીધે છે એ શકે છે યુઝ ઓફ સ્ટિરોઇડ ડ્રોક્સ એટલે કે વધારે પ્રમાણમાં જો સ્ટીરોઇડ ડ્રોક્સનો યુઝ કરતા હોય તો એના લીધે છે એ સ્કીન ડિસીઝ થઈ શકે છે નેક્સ્ટ એનું ક્લિનિકલ મેનિફેસ્ટેશન જોઈએ એટલે કે એના લક્ષણો તો ફર્સ્ટ છે પેચ ઇન એની પ્લેસ એટલે કે ગમે એ જગ્યા પર છે એ પેચિસ જોવા મળે છે એટલે કે સાંભળા જોવા મળે છે દેન ઇચિંગ એટલે કે ખંજવાળ આવે છે એના ઉપર ઇન્ફેક્શન લાગે છે જેને રેડ લેશન એટલે કે લેશન જે ચાંભા છે એ કેવા થઈ જાય છે એકદમ રેડ થઈ જાય છે તે નેલની સાઇઝ શેપ અને કલરમાં ચેન્જીસ આવી જાય છે એટલે કે નખ છે એમાં ચેન્જીસ જોવા મળે છે એની સાઇઝમાં ચેન્જીસ થાય છે શેપ અલગ થઈ જાય છે અને કલરમાં ચેન્જીસ જોવા મળે છે જેમ પસ ફોર્મેશન એટલે કે ત્યાં શું થાય છે રસીનો ભરાવો થાય જાય અથવા તો રસી થાય છે તે બ્લીડિંગ થાય છે અને સ્કાલ્પ થાય છે એટલે કે ભીંગડા જેવું થઈ જાય છે તો આ હતા ક્લિનિકલ મેનિફિસ્ટેશન ઓફ ધ સોરિયાસિસ દેન નાક્સ્ટ આપણે જોઈશું ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુશન તો સોરિયાસિસના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુશન શું હોય તો કે ફર્સ્ટ છે હિસ્ટ્રી કલેક્શન એટલે કે હિસ્ટ્રી કલેક્શન કરવાની છે પેશન્ટની પાસ્ટ હિસ્ટ્રી પ્રેઝન્ટ હિસ્ટ્રી પર્સનલ હિસ્ટ્રી બધી ચેક કરવાની છે દેન ફિઝિકલ એક્ઝામિનેશન કરવાનું છે ઇન્સ્પેક્શન અને પાલ્પેશન કરવાનું છે દેન બાય ઓબ્ઝર્વિંગ એટલે કે પેશન્ટને ઓબ્ઝર્વ કરવાનું છે કે પેશન્ટને ઓબ્ઝર્વ કરો છો તમે તો એમાં શું જોવા મળે છે કયા કયા પ્રકારના સાઇન જોવા મળે છે એ ઓબ્ઝર્વ કરવાના છે તેને એનું મેનેજમેન્ટ છે કેવી રીતે કરવાનું છે તો ફર્સ્ટ છે મેડિકલ મેનેજમેન્ટ તો મેડિકલ મેનેજમેન્ટમાં શું આપવાનું છે તો કે ટોપિકલ એજન્ટ્સ લોશન આપવાનું છે એક્ઝામ્પલ લોશન છે ક્રીમ છે ઓઇન્ટમેન્ટ છે એ આપણે એને પ્રોવાઈડ કરવાની છે કે જે ડોક બાય ડોક્ટર ઓર્ડર જે પ્રિસ્ક્રિપ્ટ કરી હોય એને પ્રોવાઈડ કરવાની છે દેન કોર્ટિકો સ્ટીરોઇડ એટલે કે કોર્ટિકોસ્ટિરોઈડ આપવાની છે દેન એન્ટીબાયોટિક આપવાની છે કે જેથી કરીને વાયરલ અથવા તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગ્યું હોય તો એ નાશ થાય તો એનું એક્ઝામ્પલ છે એન્ટિબાયોટિકમાં ઊપ્રોફ્લેક્સિન આપવાની છે અને ઇન્જેક્શન ક્રિસ્ટેનઇન આપવાનું છે તે સેકન્ડ છે એનું નર્સિંગ મેનેજમેન્ટ તો નર્સિંગ મેનેજમેન્ટમાં શું કરવાનું છે તો ફર્સ્ટ છે પેશન્ટની કન્ડિશનને અસેસ કરવી એટલે કે પેશન્ટની કન્ડિશનને ચેક કરવાની છે પેશન્ટની કન્ડિશનને ઓબ્ઝર્વ કરવાની છે તે પેશન્ટને આઇસોલેશન રાખવું એટલે કે પેશન્ટને આઇસોલેશન રાખવાનું છે એટલે કે અલગ રાખવાનું છે કે જેથી કરીને કોઈ બીજા વ્યક્તિને છે એ સોરિયાસીસ ન થઈ શકે દેન સોફ્ટ ડાઇટ આપવા એટલે કે પેશન્ટને સોફ્ટ ડાઇટ આપવાનો છે અને જંક ફૂડ છે ઓઇલી ફૂડ છે એ અવોઇડ કરવા માટે કહેવાનું છે દેન અવોઈડ સ્પાઈસી એન્ડ જંક ફૂડ એટલે કે સ્પાઈસી ફૂડ છે અને જંક ફૂડ છે એ અવોઈડ કરવાનું છે દેન વધારે પ્રમાણમાં ઓઇલ હોય એવું કોસ્મેટિક વસ્તુ યુઝ કરવી નહીં એટલે કે જેમાં વધારે પ્રમાણમાં ઓઇલ આવતું હોય એવી કોઈ કોસ્મેટિક વસ્તુ છે એ યુઝ કરવાની નથી એક્ઝામ્પલ છે વેસેલિન છે તો એ વસ્તુ છે એ યુઝ કરવાની નથી દેન પર્સનલ હાઈજીન મેઇન્ટેઇન કરવા સન બાથ અથવા તો સલ્ફર બાથ જોવામાં સલ્ફર સોલ્યુશનનો યુઝ કરવો એટલે કે સનબાથ લેવાનો છે એટલે કે તડકામાં છે એને બાથ કરવાનો છે એટલે નાહવાનું છે અથવા તો સલ્ફર બાથ લેવાનો છે એટલે કે જે પા જે પાણી નાહવાનું હોય છે એમાં થોડું સલ્ફર એડ કરવાનું છે અને એ સલ્ફરવાળા સોલ્યુશનથી એને બાથ લેવાનો છે કે જેથી કરીને માઇક્રો ઓર્ગેનિઝમ છે એનો નાશ થઈ શકે બોડીમાંથી તેન રેગ્યુલર મેડિસિન લેવાની છે તેને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે અને ફોલોઅપ માટે કહેવાનું છે કે રેગ્યુલર છે એ ફોલોઅપ કરે તો આ હતું સોર્યાસીસ